हेलो, धोरण छ विषय समाज पाठ अगियार। आपणे पाठ अगियार आया छीए अने एमां बे वीडियो चलाई दीधा छे, भूमि स्वरूपो। बराबर, भूमि स्वरूपो विषे मैं समझायुं, एमां पर्वतो, पर्वतोना प्रकार, ए बधुं मैं तमने समझावी दीधुं छे। बराबर, हवे एनी आगळ जे आपणे खंड पर्वत उच्च प्रदेशनुं महत्व ए बधुं मैं तमने समझायुं ने કે ખંડ પર્વત ક્યાં સુધી અને કેટલા મીટર સુધી લાંબો હોય અને ઊંચાઈ હોય અને કેવો ઢોળાવવાળો હોય એ મેં તમને સમજાવી દીધું। એના પછી ઉચ્ચ પ્રદેશ વિશે પણ સમજાવી દીધું કે સમુદ્રની સપાટીથી લગભગ 180 કિલોમીટર ઉપર હોય, મીટર સુધી ઉપર હોય તો એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ। એમાં ઉચ્ચ પ્રદેશમાં પણ આપણે ઘણા પ્રકાર છે કે આંતરીય પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ। બરાબર, હવે એ બધું પર્વત વિશે મેં સમજાવી દીધું। હવે આપણે નિક્ષેપણનું મેદાન એનું સમજાવવાનું છે, બાકી છે। તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને મેદાન કહે છે। શું? 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા મેદાનને એક પ્રકારનું નિક્ષેપણનું મેદાન કહે છે। આ મેદાનનું નિર્માણ નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલું હોય છે। એમાં કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી થાય છે। આ મેદાનને કાંપના મેદાન તરીકે ઓળખાય છે। ભારતમાં ગંગા, યમુના, ઉત્તર ચીનમાં અવાંગો મેદાન અને ઇટાલીમાં પો નદી પર બનેલ લોમ્બાર્ડીનું મેદાન વગેરેનો ઉદાહરણ છે। મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવર મેદાન પણ કહે છે। ઉદાહરણ તરીકે કાશ્મીર અને મણિપુરની ખીણો। હવે એના પછી આવશે મેદાનનું મહત્ત્વ। તો સમુદ્ર સપાટીથી 180 કિલોમીટર થી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ અને સપાટ ભૂમિભાગને મેદાન કહે છે। પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગ પર આવા મેદાનો આવેલા છે। દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાય છે અને માટીમાંથી નિર્માણ પામે છે, તેથી આવી ફળદ્રુપ જમીન એ ખેત ઉત્પાદન માટે ખૂબ ઉપયોગી હોય છે। જ્વાળામુખી દ્વારા પણ મેદાનનું નિર્માણ થાય છે। આવા મેદાનોમાંથી ખનિજો પણ ખૂબ જ પ્રાપ્ત થાય છે। મેદાન માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોથી સ્થપાય છે। સપાટ મેદાન એ સડક માર્ગ, રેલ માર્ગ માટે પણ ઉપયોગી છે અને એ રેલ માર્ગ માટે પણ ઉપયોગી પુરવાર કર્યો છે। ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા સમતલ અને સપાટ મેદાનમાં એરપોર્ટ પણ બનાવવામાં આવે છે। ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે। આ ખેત ઉપદેશ એમ કે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ છે એ પૂરો કરે છે। હવે આપણે થોડા ટૂંકા સવાલ જોઈ લઉં છું કે જોજો કે પર્વત કેવી રીતે બને છે। મેં તમને સમજાવ્યું છે એમાં, તે છતાંય જુઓ કે પૃથ્વીની કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે। હવે પર્વતની રચના કેવી રીતે થઈ? તો પૃથ્વીના પેટાળમાં ભૂકંપ, જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા એ પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વત બને છે। હવે પર્વતના કયા કયા ભાગ છે? તો ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત। હવે ગેડ પર્વત કોને કહેવાય છે? તો મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે,
એવા ગેડવાળા ભાગને ગેડ પર્વત કહે છે. હવે કઈ જગ્યાએ છે ગેડ પર્વતો, કયા કયા આવેલા છે? તો દુનિયામાં મુખ્ય ગેડ પર્વતો એશિયામાં, હિમાલય, દક્ષિણ અમેરિકામાં અને એન્ડીઝ, યુરોપમાં આલ્પ્સ અને ઉત્તર અમેરિકામાં રોકીઝ વગેરે પર્વત આવેલા છે. બરાબર, ચલો હવે આવજે, આપણો પાઠ પૂરો થાય છે. અને હું ટૂંકા સવાલ તમને ના આવડતા હોય તો હું તમને મોકલું છું, એ તમે સ્વાધ્યાય પોથી અને હોમવર્કમાં લખી નાખજો. ચલો ઓકે.